हेलो स्टूडेंट्स, आज आपणे स्टैंडर्ड फर्स्ट ना लेसन फोर ना एट द जू लेसन ना क्वेश्चन आंसर रीड करशू। तो एमा क्वेश्चन वन शू छे के देर इज ए ब्लैंक्स इन द केज, एटले क्वेश्चन मां शू आवशे? देर इज ए केज नी अंदर कोण छे? केट हतो के लायन? तो आंसर मां आवशे ए लायन। केज એટલે પાંજરા, પાંજરાની અંદર કયું એનિમલ હતું? એમાં લાયન હતો, એટલે આપણે આન્સરમાં એ લાયન લખવાનું। પછી ક્વેશ્ચન 2 છે, રીમા હેઝ એ, રીમા પાસે શું હતું? એપલ હતું કે બનાના હતું? તો રીમા પાસે બનાના છે, એટલે આપણે આન્સરમાં લખવાનું એ બનાના। પછી રોહિત હેઝ એન, રોહિત પાસે શું છે? एप्पल के बनाना? तो रोहित पासे एप्पल हतु, एटले आपणे आंसर मा एन एप्पल लखवान। पछी क्वेश्चन 4 मा जो, नेम टू एनिमल्स यू सी इन ए जू। जू मा तमे बे एनिमल्स जे जोया होय एना नाम आपणे अहींया लखवाना छे। तो आंसर मा आपणे बे नाम क्या आप्या छे? टाइगर अने लायन, ए बे एनिमल्स जू मा આપણે જોયા, એ એનિમલ્સ આપણને ઝૂમાં જોવા મળે। પછી ક્વેશ્ચન 5 છે, વોટ ઇઝ ઓન ધ ટ્રી? ટ્રી એટલે ઝાડ ઉપર શું છે? તો એમાં આન્સરમાં આપણે લખવાનું એ બર્ડ, એટલે એક પક્ષી છે। પછી ક્વેશ્ચન 6માં જુઓ, વોટ ડુ યુ ડુ વિથ ધ પીલ આફ્ટર ઇટિંગ એ બનાના? એટલે આપણે બનાના ખાધા પછી પીલ એટલે એની છાલ, એનું આપણે શું કરવાનું હોય? બનાના ખાઈને એની છાલને આપણે શું કરવાની હોય? એને ફેંકી દેવાની હોય ને, તો ક્યાં ફેંકવાની હોય? તો આન્સરમાં આપણે લખવાનું આઈ થ્રો ધ પીલ ઇન્ટુ ધ ડસ્ટબીન, એટલે બનાના ખાધા પછી એની જે છાલ છે એને ડસ્ટબિનમાં નાખી દેવાની। પછી ક્વેશ્ચન 7, નેમ ટુ એનિમલ્સ ધેટ, એટલે બે એનિમલ્સ છે જે ફ્લાય કરે, ઉડી શકે અને લિવ ઇન વોટર એટલે પાણીમાં રહી શકે, એવા બે એનિમલ્સના નામ આપણે આન્સરમાં આપવાના છે। તો ફર્સ્ટ આન્સરમાં એમાં ફ્લાય એટલે ઉડી શકે એવા બે એનિમલ્સમાં આવશે સ્પેરો એન્ડ પીજિયન, એટલે ચકલી અને કબૂતર જે ફ્લાય એટલે ઉડી શકે છે। અને બીમાં છે વોટર, પાણી મારીએ એવા ફિશ અને ફ્રોગ, એટલે માછલી અને દેટકો। હવે લેસન 4ના આપણે ટીક ધ કરેક્ટ આન્સર રીડ કરશું। તો એમાં ક્વેશ્ચન 1 શું છે, હુ હેઝ એ ગુડ હેબિટ્સ, એટલે કોને ગુડ હેબિટ્સ એટલે સારી આદત કોની છે? એમાં બે આન્સર આપણને આપ્યા છે, એમાં રીમા અને બીમાં રોહિત। તો એમાં સાચો આન્સર કયો છે? રાઈટ આન્સર છે ઈ રોહિત, એટલે રોહિતને સારી આદત હતી। પછી ક્વેશ્ચન 2માં, વાય ડુ યુ થિંક કીપ ધ પ્લેસ ક્લીન, આપણે એવું શું કામે વિચારીએ કે આપણે જગ્યા ચોખ્ખી ક્લીન રાખવી જોઈએ? ઇઝ રિટન ઓન ધ ડસ્ટબિન, અને ડસ્ટબિનમાં પણ એવું લખેલું છે કે કીપ ધ પ્લેસ ક્લીન। તો એમાં ઓપ્શનમાં આન્સર આપણે કયો લેવાનો છે? એમાં છે ટુ હાઇડ ધ ડસ્ટબિન, એટલે ડસ્ટબિનને હંતાડી દેવાનું। પછી બીજું છે કે ટુ ડેકોરેટ ધ ડસ્ટબિન, એટલે ડસ્ટબિનને આપણે ડેકોરેટ એટલે સજાવવાનું છે નહીં। પછી ઓપ્શન સી છે, ટુ હેલ્પ પીપલ રિમેમ્બર ટુ કીપ ધ પ્લેસ ક્લીન, એટલે એનો મતલબ શું છે કે ટુ હેલ્પ એટલે લોકોને યાદ કરવામાં મદદ કરવાની, હેલ્પ એટલે મદદ કરવી, રિમેમ્બર એટલે યાદ રાખવું, ટુ કીપ ધ પ્લેસ ક્લીન એટલે આપણે હંમેશા જગ્યાને ચોખ્ખી રાખવી જોઈએ, ખાઈને વસ્તુ જ્યાં ત્યાં ફેંકવાની નહીં અને ડસ્ટબિનમાં જ નાખવાની, એટલા માટે ડસ્ટબિન ઉપર લખેલું છે કે ટુ કીપ ધ પ્લેસ ક્લીન। હવે 4th one છો, ક્વેશ્ચન 4th શું છે, સોરી ક્વેશ્ચન 3માં, યુઅર ફ્રેન્ડ્સ થ્રો સ્વીટ રેપર્સ ઇન ધ પાર્ક, વોટ ડુ યુ ડુ? માનો કે તમારો જે ફ્રેન્ડ છે એ સ્વીટ ખાઈને એનો કાગળિયો, થ્રો મીન્સ ફેંકવું, રેપર્સ એટલે એનો કાગળ, એટલે સ્વીટ ખાઈને એનો કાગળને પાર્કમાં ફેંકી દે છે, તો વોટ ડુ યુ ડુ? તો તમે શું કરશો? તો આપણે એને
ઓપ્શન માં શું આપ્યું છે આપણને? ટેલ ધેમ નોટ ટુ ડુ ઈટ, આપણે એને કહેવાનું કે એમ નહીં કરવાનું. પછી બી ઓપ્શન છે જોઈન ધેમ એન્ડ ડર્ટી ધ પાર્ક, કે આપણે એની સાથે મળીને પાર્કને પણ ગંદુ કરવાનું. અને સી માં આપ્યું છે ટેલ ધેમ ટુ થ્રો ધ રેપર્સ ઇન ધ ડસ્ટબીન, એટલે સી વાળો જે સેન્ટેન્સ છે આન્સર છે એ રાઈટ છે. એ શું કહે છે સી નો આન્સર? તો કે ટેલ ધેમ ટુ થ્રો, એટલે આપણે એને કહેવાનું કે જે રેપર્સ છે કાગળ છે એને થ્રો એટલે ફેંકવું. કેમાં ફેંકવાનું? ઇન ધ ડસ્ટબીન, ડસ્ટબીનમાં જે કાગળ હોય એને આપણે ફેંકી દેવાનું. પછી ક્વેશ્ચન ફોર છે વોટ ઇઝ રિટન ઓન ધ ડસ્ટબીન, ડસ્ટબીન ઉપર શું લખેલું હતું? એમાં ઓપ્શનમાં બે આન્સર આપ્યા છે, એમાં જે રાઈટ હોય એ આપણે ટીક કરવાનું છે. કીપ ધ પ્લેસ ક્લીન, જગ્યાને ચોખ્ખી રાખવાની. અને બીજો આપ્યો છે મેક ધ પ્લેસ ડર્ટી, જગ્યાને ગંદુ કરવાનું. તો એમાં રાઈટ આન્સર છે એ વાળો, કીપ ધ પ્લેસ ક્લીન, એટલે આપણે જગ્યાને ચોખ્ખી રાખવી જોઈએ. એટલે ડસ્ટબિન ઉપર એમ લખેલું હતું કે જગ્યા ચોખ્ખી રાખો. થેન્ક યુ.